તો આ તરફ કોરોનાને લઈ આપવામાં આવેલા લોકડાઉનના પગલે જૂના ડીસામાં સહાયની સરવાણી વહી રહી છે. ત્યારે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ જૂના ડીસા ખાતે આવેલા જોગમાયા કોલ્ડ સ્ટોરેજની મુલાકાત લઈ અહીંની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને લોકોને સહાય માટે અપીલ પણ કરી હતી. કોરોનાના વાયરસના હિસાબે ભારત સરકારે જ્યારે 21 દિવસનો લોકડાઉન રાખ્યો છે ત્યારે ગરીબો, શ્રમિકો, જે લોકો રોજે રોજ કમાઈને પોતાનું પૂરું કરતા હતા એ લોકોનું ઘર ચલાવવા માટે સરકાર તો કટિબદ્ધ છે જ, પણ સાથે સાથે અમારા જૂના ડીસાનો સનાતનના ધર્મ સમાજ એ રોજના 1000થી વધારે લોકોને ગરમ ગરમ ખોરાક, પૌષ્ટિક ખોરાક, હાઇજેનિક ખોરાક બનાવીને મોકલાવે છે. સૌ સનાતન ધર્મના સૌ કાર્યકર્તા મિત્રો, સૌ દાતા મિત્રો અને સૌ જે લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ સંસ્થા સાથે જોડાયેલા છે, આ કામમાં જોડાયેલા છે, એ લોકોને દિલથી અભિનંદન. અને એક વાત મારે ખાસ કહેવી પડે કે કોરોના શું આવી તો ગમે તેવી મહામારી હશે, આવી સેવાકીય સંસ્થાઓ, સેવાકીય કાર્યકર્તાઓ અને ભારત સરકાર જેવી કટિબદ્ધતા આપણે બધા ભેગાડીને ફરશું તો 100% આ દુઃખના દિવસો પણ દૂર થઈ જશે. અને આપણે સૌ સાથે મળીને સોશિયલ ડિસ્ટન્સિંગનો, સરકારની ગાઈડલાઇનનું પાલન કરીએ અને આપણે સૌ કોરોનાના દેશમાંથી નિકાલ આપીએ એવી જ આજના દિવસે મારી આપ સૌને વિનંતી છે.